સાયબર લીક કાંડ મામલે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. દક્ષિણ ભારતના એક શહેરમાં થયું હતું પ્રિન્ટિંગ. હાલમાં દિલ્હીમાં રહેતા મૂળ ગુજરાતીની પૂછપરછ થઈ રહી છે. હાલમાં વધુ 5 થી 6 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. રૂપલ શર્મા 3 ધારાસભ્યો સાથે સતત સંપર્કમાં હતી. 20 લોકોનું ગ્રુપ બનાવ્યું હતું. 1 ના 5 લાખ એટલે ગ્રુપના 1 કરોડ. આવા અનેક ગ્રુપની પણ તપાસ ચાલી રહી છે. પીવી પટેલે રૂપલને ગ્રુપમાં પણ એડ કરી હતી. રૂપલે ખરાઈ કરવા એક પીએસઆઈને આ ઉત્તરવહી બતાવી હતી. યશપાલે નવેમ્બર મહિનામાં એક સિમ કાર્ડ લીધું હતું. યશપાલે કોની પાસેથી ઉત્તરવહી મેળવી તે પણ એક મોટો સવાલ છે. એક પછી એક મહત્વના ખુલાસા આ કાંડની અંદર સામે આવી રહ્યા છે. 20 લોકોનું એક ગ્રુપ હતું પેપર લીક કાંડમાં. અત્યાર સુધી આ મહત્વનું અપડેટ સામે આવી રહ્યું છે. આ વિશે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે. જી ઉદય, એક પછી એક મહત્વના ખુલાસા સામે આવી રહ્યા છે પેપર કાંડ લઈને. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે 20 લોકોનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપ કેવી રીતે કામ કરતું હતું, શું માહિતી પ્રાપ્ત થઈ છે? જરૂરથી જીલન જો વાત કરવામાં આવે તો રૂપલ જે છે, રૂપલ કુલ 3 ધારાસભ્યના સંપર્કમાં હતી અને સંપર્કમાં હોવાથી કદાચ એ પણ નથી સાબિત થઈ રહ્યું અત્યારે. અને પોલીસ એ પણ નથી કહી રહી કે આ ધારાસભ્યનો જે પેપર લીકનો જે આખો મામલો છે તેમાં પણ સંડોવણી છે. કારણ કે હાલના તબક્કે કેવું ઘણું બધું મુશ્કેલ છે. વાત રહી બીજી તો જરૂરથી એક ગ્રુપ જે બનાવે હતું જેની અંદર રૂપલ પણ એડ થઈ હતી. આ ગ્રુપની અંદર કુલ 20 વ્યક્તિઓ હતા અને એક ઉમેદવારની રકમ જે છે 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. એટલે કે એક ગ્રુપની કિંમત જે છે 1 કરોડ રૂપિયા જેવી થાય છે. આ સહિતની બીજી જો વાત કરવામાં આવે તો આ તમામ આરોપીઓ જે છે સેક્ટર 7 પોલીસ સ્ટેશન, જે આપ મારી પાછળના દ્રશ્ય જે જોઈ રહ્યા છો, ત્યાં એને રાખવામાં આવેલા છે. થોડા સમયની અંદર જ તે આ તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે અહીંયાથી લઈ જવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરાવવામાં આવશે. અને જે પ્રમાણે 13મી તારીખ સુધીના આ લોકોને રિમાન્ડ મળેલા છે તો એ દરમિયાન એમની પૂછપરછ થઈ શકે છે. અને પૂછપરછ દરમિયાન જો જરૂર લાગશે તો કોઈ સ્થળ ઉપર, બીજા સ્થળ ઉપર લઈ જવામાં આવે તો એ ત્યાં પણ લઈ જઈ શકે છે પોલીસ. બીજી મહત્વની વસ્તુ જે અત્યારે હાલમાં જાણવા મળી રહી છે, યશપાલ જે છે એ સાઉથ ગુજરાત બાજુ છુપાયેલો છે અને તેને લઈને પોલીસને એની માહિતી પણ મળી ચૂકી છે. પોલીસનો એવો દાવો છે કે થોડા જ સમય અને થોડા જ દિવસો કે થોડા કલાકોની અંદર યશપાલ જે છે પોલીસ ગ્રેફમાં ચોક્કસથી આવી જશે. આવા પ્રકારનો દાવો જે છે પોલીસનો, જે ગાંધીનગર પોલીસની અલગ અલગ ટીમો જે છે એ અત્યારે સાઉથ ગુજરાતના અલગ અલગ શહેરો અને અલગ અલગ વિસ્તારની અંદર જે જે જગ્યા ઉપર યશપાલનું પગેરું મળી રહ્યું છે એ જગ્યા ઉપર ખરાઈ કરી રહી છે. તો હવે જોવું એ રહ્યું કે યશપાલ જે છે પોલીસ ગ્રેફમાં ક્યારે આવે છે, અન્ય નવી કડીઓ જે છે અને નવા ખુલાસાઓ જે છે આ કેસની અંદર ક્યારે ખુલે છે, યશપાલથી આગળની લિંક જે છે એ કોની હતી, શું હકીકત યશપાલ જે છે કોઈનો હાથો બનેલો છે અથવા તો માત્ર ને માત્ર યશપાલ જે છે કેરિયર બોય જેવું કામ કરી રહ્યો છે, તો આ તમામ બાબતો ઉપરથી પડદો જે છે એ કદાચ ગાંધીનગર પોલીસ થોડા જ સમયની અંદર ઉચકી શકે છે. અને આ બાબતે જે પ્રમાણે ઉપરી અધિકારીઓ સાથે આપણી જે ટેલિફોનિક વાતચીત થઈ તો એમણે પણ એવું જણાવ્યું કે થોડો સમય રાહ જુઓ, આ કેસની અંદર જે પણ સત્ય હશે થોડા સમયની અંદર બહાર આવી જશે. ઝીલન જી બિલકુલ ઉદય, અમારી સાથે જોડાયેલા રહેજો. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ મેળવતા રહીશું. તો મહત્વના ખુલાસા આ કેસમાં થઈ રહ્યા છે જેમાં લોકરક્ષક દળની પરીક્ષાના પેપર લીકમાં 4 આરોપીઓને મેડિકલ તપાસ માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે, જ્યાં મેડિકલ તપાસ બાદ તમામ આરોપીઓને ગાંધીનગરની બહાર લઈ જવામાં આવે તેવી સંભાવના છે. ઉપરાંત મેડિકલ તપાસ બાદ પણ આરોપીઓના નિવેદન લેવામાં આવશે, જેના આધારે પોલીસ વધુ કડી મેળવવા માટે તેમને બહાર લઈ જાય તેવી પણ શક્યતા છે. તો મેડિકલ તપાસ માટે આરોપીઓને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે. તો ગાંધીનગરથી આ વિશે વાતચીત કરવા માટે હિતલ પારેખ અમારા સંવાદદાતા આપણી સાથે જોડાયા છે. જે હિતલ, જે આરોપીઓ અત્યાર સુધીમાં પકડાયા છે તેમની મેડિકલ તપાસ કરવામાં આવશે?
જી ચિરન, ચોક્કસ ક્યાંક ને ક્યાંક કાયદામાં એ પ્રાવધાન કરવામાં આવ્યું છે કે કોઈ પણ આરોપી હોય એ પકડાય ત્યારે તેની ડાક્ટરી તપાસ સમયાંતરે થવી જોઈએ. કારણ કે ક્યાંક ને ક્યાંક પોલીસ મારના કારણે અથવા ભયના કારણે એને શારીરિક રીતે એ તંદુરસ્ત છે કે નહીં એ તપાસવામાં આવે છે. કારણ કે પોલીસ તપાસ દરમિયાન અનેક પ્રકારના ટેસ્ટ પણ કરવામાં આવતા હોય છે, ત્યારે એ ટેસ્ટ માટે એ આરોપી પોતે તૈયાર છે કે નહીં એ મુદ્દાની પણ મહત્વનું હોય છે. એટલે આ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એને લાવવામાં આવશે. સ્વાભાવિક છે કે હવે ગમે ત્યારે એ આરોપીઓનો કાફલો છે એ સેક્ટર 7 પોલીસ સ્ટેશનથી નીકળીને સીધી રીતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવશે. અહીંયા ચારેય આરોપીઓની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ સીધી રીતે જોવા જઈએ તો જે કાયદાકીય પ્રોસિડિંગ છે અને રિમાન્ડ દરમિયાનની જે પૂછપરછ છે એ આરોપીઓને એકબીજા સાથે બેસાડીને 1-to-1 પૂછપરછ છે એ તમામ વસ્તુઓ આ કરવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક રીતે જોવા જઈએ તો આજનો દિવસ સમગ્ર કેસ માટે પણ સૌથી વધારે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કારણ કે જે પ્રકારે આખો કેસ ગૂંચવાયો છે, કારણ કે પેપર ક્યાંથી લીક થયું છે, કોને દ્વારા લીક થયું છે અને જે આન્સર કી છે, આન્સર કીમાં હેન્ડરાઇટિંગ કોના છે, આ સૌથી મોટો પ્રશ્ન છે પોલીસ માટે. અને એ શોધખોળ કરવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જે વ્યક્તિ દ્વારા આન્સર કી હાથથી લખવામાં આવી છે એના FSLમાં પણ મોકલી દેવામાં આવશે. કારણ કે મુખ્ય આરોપી જે છે આ કેસનો, એના ક્યાંક ને ક્યાંક તાર સીધી રીતે જેના હાથથી લખાયેલું આન્સર કી છે એની સાથે જોડાયેલા હોઈ શકે છે એવું પોલીસ પ્રવળ માની રહી છે. જી જીલન. જી બિલકુલ, ઇતર અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ અપડેટ્સ આ કેસની અંદર સતત લેતા રહીશું. તો હાલ થોડાક જ સમયમાં જે આરોપીઓ પકડાયા છે તેમનું મેડિકલ ચેકઅપ થવા જઈ રહ્યું છે અને ત્યારબાદ આગળની તપાસ કરવામાં આવશે. તો પેપરકાંડ મામલે CID ક્રાઇમ બ્રાન્ચે યશપાલની નોકરીને લઈને તપાસ હાથ ધરી છે. યશપાલ વડોદરામાં આવેલા પબ્લિક હેલ્થ વર્કર તરીકે અર્બન હેલ્થ સેન્ટરની અંદર જોડાયો હતો. 11 મહિનાના કરાર સાથે તે નોકરીમાં જોડાયો હતો, પરંતુ તે માત્ર 40 દિવસ નોકરી કરી શક્યો હતો. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અર્બન હેલ્થ સેન્ટર ઉપર પણ તપાસ હાથ ધરશે. યશપાલનું છેલ્લું વોટ્સએપ સ્ટેટસ 7 ઓક્ટોબર 2018 બતાવે છે. તો જે સ્થળે યશપાલ નોકરી કરતો હતો તે સ્થળે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પણ તપાસ ચલાવી રહી છે. 11 મહિનાના કરાર સાથે તે નોકરીમાં જોડાયો હતો. અર્બન હેલ્થ સેન્ટરની અંદર તે નોકરી કરતો હતો. તો આ વિશે વાતચીત કરવા માટે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ આપણી સાથે જોડાયા છે. જી તુષાર, યશપાલ જ્યારે મુખ્ય આરોપી તરીકે સામે આવી રહ્યો છે, હજી સુધી તેની ધરપકડ થઈ શકી નથી, ત્યારે તે ક્યાં કામ કરતો હતો, શું કામ કરતો હતો, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી જીલન, જે રીતે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક વડોદરાનો જે આ કર્મચારી છે જે પાલિકાની અંદર અર્બન હેલ્થ સેન્ટરની અંદર કામ કરતો હતો, મહત્વનું છે કે વડોદરામાં જ્યારે રોગચાળાની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે 450 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી અને તે પૈકી યશપાલ ઠાકોરની પણ ભરતી કરવામાં આવી હતી. યશપાલ ઠાકોર જે છે વારસિયા વિસ્તારમાં આવેલું અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં નોકરી કરતો હતો. ફાઇલેરિયા વિભાગમાં તેની કર્મચારી તરીકેની ફરજ હતી અને તેની કામગીરી જે હતી એ કામગીરી દરમિયાન શહેરનો જે વિસ્તાર છે, જે વિસ્તારમાં રોગગ્રસ્ત વિસ્તાર હોય તે વિસ્તારમાં ફરીને લોહીના નમૂના એકત્ર કરવાના સાથે સાથે જંતુનાશક દવાનો છંટકાવ કરવાનો આ પ્રકારની જે ફાઇલેરિયા વિભાગની કામગીરી છે કામગીરી યશપાલ કરતો હતો. પરંતુ મહત્વની અને ચોંકાવનારી વિગત એ છે કે જે દિવસે યશપાલ આ અર્બન હેલ્થ સેન્ટરમાં હાજર થયો એ દિવસે જ એનું જે રજિસ્ટર છે MIની હાજરી બતાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 20મી તારીખ બાદ એનું જે રોસ્ટર છે એના ઉપર સતત ગેરહાજર બતાવે છે અને જે કરાર આધારિત કર્મચારીઓના નિયમો છે નિયમ મુજબ 1 મહિનાથી વધુ સમય સુધી જો કર્મચારી ફરજ પર ગેરહાજર રહે, વ્યાજબી કારણ ન બતાવે તો તેને પોતાની ફરજમાંથી તાત્કાલિક છૂટો કરવામાં આવે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે છેલ્લા 2-3 મહિનાથી અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ જે કર્મચારી છે ફરજ બતાવતો હતો, પરંતુ જે રીતે તેના તાર આ અર્બન હેલ્થ સેન્ટર સાથે જોડાયેલા છે ત્યારે વડોદરાની આ જે અર્બન હેલ્થ સેન્ટર છે તેની ખાતે CID દ્વારા તપાસ પણ કરવામાં આવશે. પોલીસ દ્વારા અલબત્ત જે મેડિકલ ઓફિસર છે અથવા જે અન્ય સ્ટાફના કર્મચારીઓ છે કર્મચારીઓ સાથે તેના નિવેદન પણ લેવામાં આવશે. પરંતુ હાલ યશપાલ લાપતા છે, યશપાલનો કોઈ પતો નથી મળતો.
કરતો ત્યારે એટલું ચોક્કસ નહીં કહી શકાય કે વડોદરાની આ જ અર્બન હેલ્થ સેન્ટરમાં તે નોકરી કરતો હતો. બે મહિના સુધી તેને 10,000 જેવા એક વેતન સાથે અહીંયા નોકરી કરી હતી અને એને એની પાસેથી જે પાલિકા દ્વારા જે ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું છે તેમાં તેનું જે આધાર કાર્ડ છે, આધાર કાર્ડમાં પણ યશપાલ ઠાકોર હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. જી જીલનદીપ. જી બિલકુલ તુષાર, અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ વિગતો મેળવતા રહીશું. તો જે જગ્યાએ તે કામ કરતો હતો ત્યાં પણ ઘણા સમયથી યશપાલ ગેરહાજર હતો તેવી વાત સામે આવી રહી છે. યશપાલ અંગે વધુ એક નવી માહિતી સામે આવી છે. યશપાલની રજિસ્ટરમાં સતત ગેરહાજરી જોવા મળી છે. ઝી 24 કલાક પાસે રજિસ્ટરની તસવીર પણ સામે આવી છે. 22મી સપ્ટેમ્બર બાદ રજિસ્ટરમાં સતત તે ગેરહાજર બોલે છે. યશપાલ રોગચાળા વખતે ભરતી કરાયો હતો. એક માસની ગેરહાજરી બાદ કર્મચારીઓને બરતરફ કરવામાં આવતા હોય છે. ઝી 24 કલાક પાસે રજિસ્ટરની તસવીર છે જે અમે આપને બતાવી રહ્યા છે. 22મી સપ્ટેમ્બર બાદ રજિસ્ટરમાં યશપાલ ગેરહાજર બતાવવામાં આવી રહ્યો છે. તો વડોદરામાં હેલ્થ વિભાગની અંદર તે કામ કરતો હતો. રોગચાળા સમયે તેને નોકરીમાં રાખવામાં આવ્યો હતો. તો વડોદરાથી વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા તુષાર આપણી સાથે જોડાયેલા છે. જી તુષાર, જે રીતે રજિસ્ટરની તસવીરો ઝી 24 કલાક બતાવી રહ્યું છે તેમાં યશપાલ કેટલા સમયથી ગેરહાજર બોલે છે અને કેટલા સમયથી તે નોકરી પર આવતો નહોતો? ચોક્કસથી, જે રીતે આ કરાર આધારિત પ્રક્રિયા જે છે ભરતીની, તે અનુસાર જ્યારે રોગચાળો શહેરમાં ફાટી નીકળ્યો હતો ત્યારે કરાર આધારની જે ભરતી પ્રક્રિયા છે તેને અમલમાં મૂકવામાં આવી હતી અને તે સબબ 450 જેટલા કર્મચારીઓ નોકરી માટે આવ્યા હતા. તે પૈકી યશપાલ ઠાકોર પણ આવ્યા હતા અને યશપાલ ઠાકોર દ્વારા આ જે વારસિયાનું અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં તેને ફરજ સોંપણી કરવામાં આવી હતી. પરંતુ 8મી ઓગસ્ટના રોજ એ હાજર થાય છે. ત્યારબાદ એ સતત ને સતત એક મહિના સુધી ને પોતાની ફરજ પર રહ્યો છે, કેમ કે જે અર્બન હેલ્થ સેન્ટરનું રજિસ્ટર છે, જે મેડિકલ ઓફિસર દ્વારા તેની હાજરી પૂરવામાં આવે છે, તેની અંદર મહત્વથી દેખાઈ રહ્યું છે કે એ પ્રતિ દિવસ એનું જે નિયત ટાઈમ છે ફરજનો ટાઈમ પર હાજર થતો હતો અને ત્યારબાદ જે ફરજના કલાકો છે પૂર્ણ કર્યા બાદ તે પોતાના ઘરે કે પોતાના જ્યાં રહેતો હતો ત્યાં જતો રહેતો હતો. પરંતુ લગભગ 20મી તારીખે જે છે 20 સપ્ટેમ્બર બાદ એનું જે રજિસ્ટર છે, રજિસ્ટરના એનું જે કોલમ છે જેના નામની સામે જે હાજર કે ગેરહાજરની જે ક્રમાંક બતાવવાનો હોય છે, જે નોંધ કરવાની હોય છે, તેમાં સતત ને સતત ગેરહાજર શબ્દ મેડિકલ ઓફિસર દ્વારા દર્શાવવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે રજિસ્ટર છે, રજિસ્ટરની અંદર એવું સાબિત થાય છે કે એ જે કર્મચારી છે, કર્મચારી સતત ને સતત ગેરહાજર રહ્યો છે અને અત્યંત આવશ્યક સેવાના ભાગરૂપે જ્યારે આરોગ્ય વિભાગની આ કામગીરી થતી હોય, રોગચાળાની સ્થિતિ હોય અને એવા સમયે કર્મચારી કોઈ પણ વ્યાજબી કારણ આપ્યા વગર જ્યારે ગેરહાજર રહેતો હોય છે તો નિયમ પ્રમાણે તેને બરતરફ કરવામાં આવે છે અને ત્યારબાદ એ પીએસસીના રજિસ્ટર પર પણ તેની જે હાજરી છે સતત ગેરહાજર દેખાઈ રહી છે અને કરાર આધારિત જે ઇજારદાર હતા તેના દ્વારા તેને બરતરફ કરવામાં આવ્યો છે. અત્યંત મહત્વની વાત જીલન એ પણ રહી છે કે એક તરફ રોગચાળાની સ્થિતિ હતી ત્યારે એ જે મહિનો હતો, જે મહિના દરમિયાન યશપાલે ફરજ બજાવી હતી, એ ફરજ દરમિયાન ઘણી રોગચાળાને નિયંત્રણની જે સ્થિતિ છે, સ્થિતિ કાબૂમાં લેવા માટે પણ આ બધા કર્મચારીઓનો સિંહ ફાળો રહ્યો હતો. તે પૈકી યશપાલ પણ હતો, કેમ કે જે એબેટ છાંટવાની કામગીરી છે કે જે જંતુનાશક દવા છાંટવાની કામગીરી છે, આ ઉપરાંત ઘરે ઘરે ફરીને જે સર્વેલન્સ કરવાનું છે, સર્વેલન્સના આધારે જ રોગચાળાની ચોક્કસ સ્થિતિ પારખી શકાતી હોય છે, ત્યારે રોગચાળાની જે સ્થિતિને પારખવા માટે 450 કર્મચારીઓ વડોદરાના દિવસ રાત મહેનત કરતા હતા. તે પૈકીનો એક યશપાલ પણ હતો. પરંતુ કોઈ કારણોસર રોગચાળાની સ્થિતિ કંટ્રોલમાં આવ્યા બાદ યશપાલનું સતત ગેરહાજર અર્બન હેલ્થ સેન્ટરના રજિસ્ટરમાં બતાવે છે. ત્યારે એવું ચોક્કસથી કહી શકાય કે લગભગ સવા મહિના સુધીની એટલે કે 40 દિવસ સુધીને એને આ અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરી હતી અને ત્યારબાદ યશપાલ ઠાકોરનો કોઈ પતો નથી અને વડોદરાના જે અધિકારીઓ છે અધિકારીઓ પાસે પણ યશપાલ વિશેની બીજી કોઈ માહિતી મળી નથી. પરંતુ જે રીતે અર્બન હેલ્થ સેન્ટરમાં એની નોકરી મળી હતી, એના જે ડોક્યુમેન્ટેશન એને પાલિકામાં જમા કરાવ્યા હતા, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ગાંધીનગર પોલીસ જે તપાસમાં આવી છે તેઓ દ્વારા પણ અર્બન હેલ્થ સેન્ટરના જવાબદાર અધિકારીઓની પૂછપરછ અને નિવેદનો લેવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ તુષાર, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. ઉદય આપનો અને હિતલ આપનો પણ આભાર ગાંધીનગરથી જોડાઈને સમગ્ર માહિતી આપવા માટે. તો સતત જે અપડેટ સામે આવી રહ્યા છે, ઝી 24 કલાક તમામ સમાચારો ઉપર નજર રાખી રહ્યું છે અને એક એક વિગતો આપના સુધી પહોંચાડી રહ્યું છે.